હેલો દોસ્તો દોસ્તો લેન્સનું સૂત્ર એટલે શું? લેન્સનું સૂત્ર તારવું. દોસ્તો અરીસાનું સૂત્ર જે રીતે જોયું આપણે તે જ રીતે લેન્સનું સૂત્ર જોવાનું છે. લેન્સનું સૂત્ર જોઈએ ત્યારે આપણે વક્રીભવનના નિયમોનું પાલન કરવાનું છે. અરીસાના સૂત્રમાં આપણે પરાવર્તનના નિયમોનું પાલન કર્યું, લેન્સના સૂત્રમાં વક્રીભવનના નિયમોનું પાલન કરીશું. સૌ પ્રથમ વાત કરીએ આપણે કે લેન્સનું સૂત્ર એટલે શું, તો નાના દર્પણ મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર યુ પ્રતિબિંબ અંતર વી અને કેન્દ્ર લંબાઈ એફ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે લેન્સનું સૂત્ર. દોસ્તો નાના દર્પણ મુખવાળા લેન્સ માટે વસ્તુ અંતર, આ જે વસ્તુ છે એ વસ્તુનું અંતર, ત્યારબાદ પ્રતિબિંબ અંતર અને આ જે કેન્દ્ર લંબાઈ છે એ ત્રણ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર એટલે લેન્સનું સૂત્ર. એટલે કે એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ, આ સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. ઓકે દોસ્તો, એની તારવણી જોઈ છે કે આપણે એને કઈ રીતે તારવી શકાય. તો દોસ્તો એની તારવણી જોવા માટે સૌ પ્રથમ આપણે શું કરીશું, એક લેન્સ દોરી લઈએ અને તેમાં એક પ્રતિબિંબ મૂકીએ. દોસ્તો આપણે એક બહિર્ગોળ લેન્સ લઈશું, અને એના માટે પ્રતિબિંબ મેળવીશું. દોસ્તો સૌથી પહેલા તો આપણે એનું ઓપ્ટિકલ સેન્ટર, ત્યારબાદ એના ઓપ્ટિકલ સેન્ટર માટે દોસ્તો ત્યાર પછી શું કરીશું આપણે એની, હા, કેન્દ્ર લંબાઈ અને આ બમણી કેન્દ્ર લંબાઈ, એ જ રીતે આ તરફ પણ મેળવી લઈએ અને આ રીતે આપણે આને કહીશું એફ, આને કહીશું 2F, આ પણ છે F, આ 2F. આ છે 2F, અથવા તો આને F1 કહીશું અને F2 કહી શકીએ, બરાબર છે. ઓકે હવે જે અરીસો તૈયાર લેન્સ તૈયાર કરવાનો છે દોસ્તો, તો શું કરીશું 2F પર મૂકવાનું અને O થી થોડું દૂર લઈશું અને આ રીતે અનુકૂળ ત્રિજ્યા એટલી ત્રિજ્યા રાખીશું, 2F પર ફરી પાછા મૂકીશું અને આ રીતે દોરી દઈશું. બંને એકબીજાને જ્યાં છેદે છે ત્યાં આપણે આપણો લેન્સ તૈયાર થઈ જશે અને શું કરીશું આ મધ્યમાં રીતે આપણે કે જેથી જે પણ કિરણ આપાત થાય તેને આપણે આ મધ્યમાં જે રેખા દોરી છે ત્યાં સુધી લઈ આવીશું. વસ્તુને 2F થી થોડું દૂર મૂકવામાં આવે તો ત્યારે કઈ રીતનું પ્રતિબિંબ રચાય છે તે જોઈએ. તો આ છે મારી વસ્તુ AB. AB એક કિરણ મુખ્ય અક્ષને સમાંતર, મુખ્ય અક્ષને સમાંતર આપાત થતું કિરણ શું થાય છે, વક્રીભવન પામીને એફમાંથી પસાર થશે. દોસ્તો વક્રીભવન પામીને એફમાંથી પસાર થશે. બીજું કિરણ ધ્રુવ પીમાં ઓપ્ટિકલ કેન્દ્ર ઓમાંથી પસાર થતું કિરણ, દોસ્તો ઓપ્ટિકલ કેન્દ્રમાંથી પસાર થતું કિરણ વક્રીભવન પામ્યા સિવાય
સીધે સીધું પસાર થઈ જશે કારણ કે તે લંબ રૂપે આપત થતું હોય તો બંને કિરણો એકબીજાને જ્યાં ભેગા મળે છે ત્યાં શું કહી દઈએ આપણે પ્રતિબિંબ અને તે છે એ ડેશ બી ડેશ તો દોસ્તો આપણે સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીશું અને સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીને આપેલ જે આકૃતિ છે તેના માટે કેટલાક પદોને લખીશું સૌ પ્રથમ વાત કરીએ કે અહીં મુખ્ય કેન્દ્ર કયું છે કિરણ આ બાજુથી આપાત થાય છે કિરણ ક્યાં ભેગા મળવાનો પ્રયત્ન કરે છે એફ પાસે તેથી આ ઓએફ અંતર છે તેને કહેવાય કેન્દ્ર લંબાઈ શું કહીશું આપણે એને કેન્દ્ર લંબાઈ ઓ થી એફ અને તે ઓ થી એફ છે એટલે પ્લસ એફ ત્યાર પછી આ ઓ થી બી એટલે એ વસ્તુ અંતર છે શું છે વસ્તુ અંતર ઓ થી બી દોસ્તો ઓ થી બી એટલે આપાત પ્રકાશની વિરુદ્ધ દિશામાં માઇનસ યુ ત્યાર પછી ઓ થી બી ડેશ એટલે એ છે પ્રતિબિંબ અંતર પ્રતિબિંબ અંતર ઓ થી બી ડેશ ઓ થી બી ડેશ તો કેવું આવશે પ્લસ વી તો દોસ્તો આ જે નાના દર્પણ મુખવાળો જે લેન્સ છે તેના સંદર્ભમાં આપણે કેટલાક પદો લખી દીધા હવે આપણે જોઈશું કે આ જે ત્રિકોણ છે ત્રિકોણ એ બી ઓ અને બીજો ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ એ બંને ત્રિકોણો હવે આપણે જરા આનું વર્ણન લખી દઈએ કે નાના દર્પણ મુખવાળા લેન્સની સામે વસ્તુને ટ્વાઇસ એફ થી થોડું દૂર મૂકતા તેનું વાસ્તવિક ઉલટું અને વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ રચાય છે વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ રચાય છે અને કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ કરીએ તો કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિ પ્રમાણે ઓએફ એટલે કે કેન્દ્ર લંબાઈ તે ધન મળશે ઓબી એટલે કે વસ્તુ અંતર તે ઋણ મળશે અને ઓ થી બી ડેશ એટલે કે પ્રતિબિંબ અંતર ધન મળશે હવે બે ત્રિકોણો કયા બે ત્રિકોણો દોસ્તો તો ત્રિકોણ એ બી ઓ ત્રિકોણ એ બી ઓ અને બીજો ત્રિકોણ દોસ્તો એ ડેશ બી ડેશ ઓ તો આપણે કહીએ ત્રિકોણ એ બી ઓ અને એ ડેશ બી ડેશ ઓ બંને સમરૂપ છે કેમ તો બંનેમાં જુઓ આ ખૂણો કેવો છે કાટ ખૂણો છે વળી આ બે ખૂણા કેવા છે અભિકોણ અને અભિકોણો તો કેવા હોય એકરૂપ હોય તો ત્રિકોણ એ બી ઓ સમરૂપ ત્રિકોણ એ ડેશ બી ડેશ ઓ તો પછી આપણે સમરૂપ ત્રિકોણોના અનુરૂપ બાજુઓનો ગુણોત્તર લઈ શકીએ તો AB ના છેદમાં A' B' બરાબર OB ના છેદમાં OB' તો આપણે લખી શકીએ AB ના છેદમાં A' B' બરાબર OB ના છેદમાં OB' પરંતુ દોસ્તો આપણે કહીએ OB એટલે કેટલું અંતર છે માઇનસ યુ અને OB ડેશ એટલે કેટલું અંતર છે V તો આપણે શું લખી શકીએ AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર માઇનસ યુ ના છેદમાં V અને આને નંબર આપી દઈએ A તો આપણે જોઈએ દોસ્તો કે બે ત્રિકોણો સમરૂપ લીધા તો તેના સંદર્ભમાં આપણને મળે છે A ડેશ B ડેશ ના છેદમાં
AB ના છેદમાં A ડેશ B ડેશ બરાબર માઈનસ U ના છેદમાં V. હવે ફરી પાછા આપણે દોસ્તો બે ત્રિકોણની ચર્ચા કરવાની છે, એના માટે અહીં જે કિરણ આપાત થાય છે ત્યાં એક C બિંદુ લઈશું, એટલે C બિંદુ. હવે બે ત્રિકોણો COF, ત્રિકોણ કયો હવે COF, ત્રિકોણ COF અને બીજો ત્રિકોણ A ડેશ B ડેશ F, A ડેશ B ડેશ F બંને સમરૂપ છે. જુઓ આ કાટખૂણો છે, આ પણ કાટખૂણો છે અને આ બંને અભિકોણો છે, તો આ બંને ત્રિકોણ કેવા થશે, સમરૂપ થશે. તો આપણે કહીએ હવે ત્રિકોણ COF સમરૂપ ત્રિકોણ A ડેશ B ડેશ A ડેશ B ડેશ F, COF A ડેશ B ડેશ F. પરંતુ દોસ્તો આ CO જે છે એ તો આ બંને સમાંતર રેખાઓ છે, કઈ AC અને BO, તો સમાંતર રેખાઓ છે તો જેટલું AB અંતર હોય એટલું CO અંતર પણ હોય, તો આપણે CO ની જગ્યાએ AB લઈ શકીએ. તો આપણે ગુણોત્તર લઈશું CO ના છેદમાં A'B' બી ડેશ બરાબર OF ના છેદમાં બી ડેશ, CO ના છેદમાં A'B' બી ડેશ બરાબર OF ના છેદમાં બી ડેશ F, OF ના છેદમાં બી ડેશ F. પરંતુ અત્યારે જ કીધું કે આ CO અંતર એટલે કેટલું અંતર, AB જેટલું, માટે શું લખીએ AB ના છેદમાં A'B' બી ડેશ બરાબર. હવે દોસ્તો OF, OF એટલે કેટલું અંતર, O થી F, આ O થી F. હવે OF અંતર એટલે દોસ્તો કેટલું, હા વક્ર કેન્દ્ર લંબાઈ F જેટલું. અને B'F દોસ્તો આ અંતર B'F, એટલે આપણે OB ડેશ માંથી OF બાદ કરીએ એટલું મળે B'F. આપણે લખી દઈએ કે શું B'F બરાબર B'F, એટલે આપણું અંતર એ OB ડેશ માંથી શું કરીશું, OB ડેશ માંથી OF બાદ કરી દઈએ. આ B'F OB ડેશ માંથી OF બાદ કરી દઈએ, તો OB ડેશ એટલે કેટલું અંતર દોસ્તો, એ પ્રતિબિંબ અંતર V છે OB ડેશ, અને OF એટલે કેટલું અંતર દોસ્તો F છે, તો F ના છેદમાં V માઇનસ F, આને કહીશું આપણે પરિણામ નંબર 2. તો દોસ્તો આપણે અહીં જોઈએ આજે આપણે પરિણામ 2 મળે છે, બરાબર છે. તો પરિણામ 1 અને પરિણામ 2 ને જોઈએ, તો બંનેમાં ડાબી બાજુ તમે જો AB ના છેદમાં A'B સરખી છે, તો આપણે કહીએ પરિણામ 1 અને 2 પરથી શું કહીશું, પરિણામ 1 અને 2 પરથી માઇનસ U ના છેદમાં V બરાબર F ના છેદમાં V માઇનસ F. હવે ક્રોસ ગુણાકાર કરી દઈએ તો માઇનસ U V માઇનસ F બરાબર VF, બરાબર છે. તો માઇનસ UV કાઉન્ટ સોરી કરીએ પ્લસ UF બરાબર VF. હવે દોસ્તો આ ગુણોત્તરને આપણે શું કરીશું, આ આપેલ ગુણોત્તરને UVF આપેલ સમીકરણને UVF વડે ભાગતા, ચાલો ભાગી દઈએ માઇનસ UVF વડે ભાગીશું આપણે એને, તો માઇનસ UV ના છેદમાં UVF વત્તા UF ના છેદમાં UVF બરાબર VF ના છેદમાં UVF. તો દોસ્તો આપણે શું મળશે, આપણને આ UV UV કેન્સલ થશે, તો માઇનસ 1 ના છેદમાં F વત્તા આટલે UF કેન્સલ થશે, તો શું મળશે 1 ના છેદમાં V બરાબર આટલે VF કેન્સલ થશે, તો 1 ના છેદમાં U. હવે શું કરીશું દોસ્તો, 1 ના છેદમાં U ને આ તરફ લઈશું, 1 ના છેદમાં F ને પેલી બાજુ લઈ જઈએ, તો આ 1 ના છેદમાં F ધન થશે, 1 ના છેદમાં U આ બાજુ આવશે એટલે ઋણ થશે. માટે 1 ના છેદમાં V માઇનસ
એકના છેદમાં યુ, એકના છેદમાં યુ આપવા જવાબ છે બરાબર એકના છેદમાં એફ. તો આ જે સૂત્ર મળે છે આપણને એકના છેદમાં વી માઇનસ એકના છેદમાં યુ બરાબર એકના છેદમાં એફ, આપેલ સૂત્રને લેન્સનું સૂત્ર કહે છે. નાના દર્પણ મુખવાળા લેન્સ માટે દોસ્તો, એ લેન્સ અંતર્ગોળ લેન્સ હોય કે બહિર્ગોળ લેન્સ હોય, એ દરેક માટે આપેલ સૂત્ર સાચું છે. હા, એની નિયત કરેલ કાર્તેજિયન સંજ્ઞા પદ્ધતિનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. તો દોસ્તો, આ રીતે આપણે લેન્સનું સૂત્ર તારવી શકીએ.